સુરતની જાણીતી ધારુકા કોલેજ ફરી વિવાદમાં સંપડાઈ છે. કોલેજમાં કોઈ પણ સુવિધાઓ નહીં હોવાના આક્ષેપ કરીને વિદ્યાર્થીઓએ એક એક રૂપિયો ફંડ ઉઘરાવીને અનોખી રીતે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ક્લાસના બ્લેકબોર્ડ બદલવા અને પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડવાની માંગણી સાથે તાજેતરમાં આવેદનપત્ર આપ્યું હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવીને ફંડ ઉઘરાવ્યો હતો. તેમજ આ ફંડની રકમ કોલેજ સંચાલકોને આપવામાં આવશે. કે કેન્ટીન નવી શરૂ કરવામાં આવે જે વિદ્યાર્થીઓને હાલાકી પડે છે, બહાર જવામાં વિદ્યાર્થીઓને છેડતીઓના બનાવ બને છે, તો કોલેજમાં જ વિદ્યાર્થીઓ નાસ્તાની સુવિધા મળે એટલા માટે. અને આરો પ્લાન્ટ 5 લાખનો પ્લાન્ટે ખર્ચો કર્યો છે, પણ એમાં પાણીની કોઈ સુવિધા નથી મળતી. પ્લાન્ટ બંધ છે, એક શરૂ કરાવવાના ટ્રસ્ટીઓ પાસે પૈસા નથી. અને બ્લેકબોર્ડ છે અહીંયા જે, એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, તો બોર્ડ બદલાવવામાં આવે એવી વિવિધ મુદ્દાઓ લઈને અમે રજૂઆત કરી હતી. એક મહિના દિવસથી વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.